મંગળવાર આપણી સર્વશક્તિઓમાં મન અતિશય સૂક્ષ્મ વસ્તુ છે. મન એટલે મનાધિકરણ, અંતઃકરણ. વાતાવરણ સરળતાથી હલાવી શકે છે. એકદમ પેલા વાતાવરણ મન આ બાજુ જાય તો એ બાજુ વહી જાય. હરિઓમ બેન. ઇન્દ્રિય સ્પર્શથી ઉભા થતા સ્થૂળ વાતાવરણમાં તો મન પછડાય છે, પણ તેથી વધારે સૂક્ષ્મ વાતાવરણમાં તો એ વધારે અફડાય છે. સુસંગત કે દુર્જનનો સંગ એ બંનેને લીધે થતા મન ઉપરના આઘાતો અને આંચકાઓ મનને વધારે લાભ હાનિ પહોંચાડતા હોય છે. કેમ કે તેવા આંચકા અને આઘાતોની અસર મન ઉપર વધારે થાય છે સ્થૂળવાળા. દાખલા તરીકે ગમે તેટલા ઉગ્ર સંયમથી બધી ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી ખેંચી લીધી હોય, દાખલા તરીકે ગમે તેટલા ઉગ્ર સંયમ પાડીને બધી ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી ખેંચી લીધી હોય, તેમ છતાં મનથી તે ઇન્દ્રિયોના વિષયના સેવનનો વિચાર થતા સંયમથી ઉભું થયેલું વાતાવરણ નિરર્થક અને મિથ્યા થઈ જતું હોય છે. માંગીને ભૂકો એક મિનિટમાં પ્રાણલાલ મોટું કામ કરે. પ્રાણ વધારે ફેલો હોય, મન બુદ્ધિ ચિત્ત પ્રાણ, એમાં પ્રાણ વિશેષ. અને બીજું કે સાધુ પુરુષની સમીપમાં રહેવામાં પણ વાતાવરણની સારી અસર થાય છે મનને. પણ જો એ સાધુ પુરુષ પ્રત્યે આપણને શ્રદ્ધા વિશ્વાસ એનો અત્યંત આદર ભાવ તથા પ્રેમ ભક્તિ આપણા હૃદયમાં પ્રગટાઈ ગયેલા હોય તો જ. અને એમ પરસ્પર સદભાવ હોવાથી આપણો હૃદયનો સંબંધ આપોઆપ તે સાથે બંધાઈ જતો હોય છે. અને જો આપણે અજ્ઞાનથી એનાથી વિખૂટા ન પડીએ, એટલે કે આપણને સતત પ્રયત્ન કરતા આપણે ન રહીએ અને એના પ્રત્યેનો સદભાવ આદર ભાવ આપણામાંથી કોઈ કારણોને લીધે અદૃશ્ય ન થાય તો લાભ થાય. અને જો આપણે અજ્ઞાનથી એનાથી વિખૂટા ના પડીએ તો એ સંબંધ કાયમ રહે છે. અને ઉત્તરોત્તર આપણે તે અસરમાં આપણી તે વખતની મનઃ પ્રવાહની ઈચ્છાઓ ઈચ્છા કે અનિચ્છા હોવા છતાં જરૂર તણાયા કરવાના છીએ. હેલો, બેઠો પેલો બેઠો. આપણે અજ્ઞાનથી એનાથી વિખૂટા ના પડીએ, અજ્ઞાન નો અર્થ સમજાયો છે. આપણે સતત પ્રયત્ન કરતા ન હોતા ન રહીએ અને એના પ્રત્યેનો સદભાવ આદર ભાવ પ્રેમ ભાવ આપણામાંથી કોઈ કારણોને લીધે અદૃશ્ય થઈ જાય તો સંબંધ ના રહે તો લાભ થાય, લાભ થાય. અદૃશ્ય ન થાય તો લાભ થાય. એવું એવું સદભાવ આદર ભાવ આપણાથી કોઈ કારણો લીધે અદૃશ્ય ન થાય તો એના માટે કાયમ સંબંધ રહે. સદભાવ આદર ભાવ અને ભગવાન નું નામ લીધા કરવું, સતત પ્રયત્ન, પુરુષાર્થ, પરમાર્થ,
કાયમ રહીએ છીએ અને ઉત્તરોત્તર આપણે તે અસરમાં આપણી તે વખતની મનના પ્રવાહની ઈચ્છા અનિચ્છા હોય છતાં પણ જરૂર એ બાજુ તણાયા કરવાના. કેટલું બધું સોલિડ છે, ક્યાંથી ભણીએ એવા કોને ખબર આવતા, એટલું મોટું હોય છે અંદર, આટલું લખવું, એવડું જમીર હોય બાપુ, આ તો કેવડું વાંચીએ, આટલું વાંચીએ એટલે ત્યાંથી જિંદગી વહી જાય એવું લાગે. જીવન વિકાસના માર્ગમાં વિશુદ્ધિ કેટલી આવશ્યક છે એની અનેક ગણી, એથી અનેક ગણી વધારે આની શુદ્ધિની જરૂર છે. મનાધિકરણ વિકાસના માર્ગમાં વિશુદ્ધિ એટલે ગુણોની વિશુદ્ધિ. સ્લેબ ભરાવાના કોને ખબર જ નથી પહેલી જરૂરિયાત, મનાધિકરણની પહેલી જરૂરિયાત. એ શુદ્ધિ ના કરો તો મન કદી શુદ્ધિ ગુણો ની થાય બી. મન ગુણો 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 એટલે જીવન વિકાસના માર્ગમાં ઉદારતાની ગુણ આવે એને શુદ્ધ કરવા પડે. વિશુદ્ધિ જેટલી આવશ્યક છે ગુણોની, એનાથી અનેક ગણી વધારે શુદ્ધિ મનાધિકરણની. આની એટલે એની ગુણોની એટલે મનાધિકરણ ઓલું નહીં હોય, મન બુદ્ધિ ઓલા સત્વરે તમ હોવા જોઈએ. હે વિકાસના માર્ગમાં ગુણો, વિકાસ માટે ગુણો, ગુણો શબ્દ છે તો ઉદારતા વાળો આવે, એમાં ગુણ એક આવે સત્વ. એમને શુદ્ધ કરવા જાય તો ના થાય, એની પહેલા મનાધિકરણની શુદ્ધિ થવી જોઈએ, તો તો ગુણ એની અંદર રહી શકે. કેટલું બધું છે સરસ મજાનું. હા, ઠંડા પડવા જોઈએ મનાધિકરણની શુદ્ધિમાં. દલીલ શંકા કુશંકાઓ હા જે એમ હોય એમ ચલાવીને હાયલા જાવ એમ નામ જીવન. દલીલ કરીને હું કાટલે બન્યા, કંઈક રૂપિયા મળે એમ છે નહીં ક્યાંય. દલીલ કરી અહમ પોસાય, તારું ખોટું મારું સાચું, એટલે કે સારું ભાઈ તો મજા આવી ગઈ. હવે કંઈ મળ્યું કઈ પોસાડો એવું બન્યું. હા ભાઈ અત્યારે કેમ લાગે આ માન્યમ નથી, સારું સારું હશે એવું કદાચ. જરાય ટોન લાગે એવું ના બોલવું, કે લાગે એવું લેંગ્વેજ કે બોડી ટોન ના કરવું, એમ એમ સરસ ચાલો. એમને લાગે હું જીતો ત્યારે સમજો આપણે જીતા, એમ લાગે આ જીતો ત્યારે સમજો કે આપણે જીતા, નહીં તો આપણે આવ્યા. એવું છે ભાઈ, જો પ્રયોગ કદાચ કરવા જેવા છે. ગુણોની શુદ્ધિ જેટલી આવશ્યક છે એથી વિશેષ અનેક ગણી વધારે આ મનાધિકરણની શુદ્ધિની જરૂર છે. તેથી સાધકના તોલ માપના માપ ઇતર માનવી કરતા થોડા ઘણા જુદા હોય છે. એનું વિચારવાનું અલગ હોય ને થોડું. પોતાના રાહબર પ્રત્યે અશ્રદ્ધા કે અસદભાવનું, મનનું કે એવા કશાનું એક પણ મોજું આપણા મનમાં, એક પણ લહેરી ના ઉઠી જાય એ જોવાનું એને માટે આવશ્યક છે. એક લહેરીથી કેટલું નુકસાન થતું હશે એ કહેવામાં આવે. એમ મોજું જરાય એડું ના જોયું કે મોટા આવા છે, ભલે આવા હતા, કાંઈ યાદ કરવા જેવું નહીં. ભલે ના ડોરો કરતા જોગ્યા હોય તો પણ નહીં, એનું હેતુ હોય એમાં, હેતુ વગર કરે જ નહીં આ લોકો કાંઈ, એમાં ફાયદો હોય એકબીજાને તો જ વિકાસ થાય ભાઈ. પોતાના રાહબર પ્રત્યે અશ્રદ્ધા કે અસદભાવનું, મનનું કે એવા કશાનું એક પણ મોજું લહેરી ન થાય. ગુરુ મહારાજ પ્રત્યે મનમાં નેગેટિવિટી ન આવે, જરાય અશ્રદ્ધા ના થાય કે અસદભાવ એના પ્રત્યે જરાય ના ઉઠે, એક મોજું કે લહેરી પણ ના ઉઠે. લહેરી કોને કહે, એટલું પણ ગુરુ માયા પ્રત્યે સેજ નેગેટિવિટી ના આવે, અશ્રદ્ધા ના થાય એના પ્રત્યે. શું ના થાય, અસદભાવ
એટલે કીધું બધા પ્રત્યે સદભાવ રાખો, હવે બીજા બધા પ્રત્યે રાખીએ તો ગુરુ મહારાજ પ્રતિ એમને પ્રિય કે નહીં? આવો સીધો રસ્તો સાઈડ થી બતાવ્યો, બધા પ્રત્યે સદભાવ તો મતલબ મોટા મોટા ચિંધવા વાળા તો એના પ્રત્યે તો રહેવાનો જ છે. એ જોવાનું, શું જોવાનું? એક પણ લહેરી ના આવે, ને તેને માટે આવશ્યક છે સાધક માટે આવી નજર અને આવી શુદ્ધિ તારા વાતાવરણથી, સારા વાતાવરણથી જ આવે છે. બોલ, પહેલા તો વાતાવરણ સારું કરવું પડે. સારું વાતાવરણ કરવું બહુ અઘરી વાત છે, જલ્દી જલ્દી થાય એવું નહીં. સારું વાતાવરણ કરવાનો મતલબ શું? વિચારો બહુ ના આવે. સારું વાતાવરણ કર્યું હોય તો વિચાર ઓછા આવે ને. સારું વાતાવરણ નહીં તો અહીં બેઠા બેઠા ઘરનો વિચાર આવે, અહીં બેઠા બેઠા કઈ અધૂરા પ્રશ્નો ઉઠવા માટે. અને મનનું વાતાવરણ હરખું કરવું, કે આમાં જ જવાનું, આ બાજુ બેસ, સમજાણું. આવી નજર અને આવી શુદ્ધિ સારા વાતાવરણથી જ આવે છે. સારું વાતાવરણ ઉભું કરવા માટે નો કરવા માટે ખરાબનો સામનો કરવા કરતા સારાનું બળ વધારવાનો પ્રયત્ન કરો. બાંધવા કરતા સહન કરીને રહેવું, આ ગુજરાતી છે. ભલું તો એક બોલ બોલ કરે, બીજો બોલે તો ઓર વધારે ભડકો થાય, ખ્યાલ આવી જાય કે આમાં ફેરફાર થાય એમ નથી. તો યસ સારું, હા યસ સારું, હા, એટલું એટલું રાખીને આવી જવું. બાંધવા ગયા તો ફુગાય એવું ક્યાં છે? થાકી જાઓ તમે, સાધના કરતા હોય ને થોડી ઘણી, એટલે તમે ઢીલા જુઓ, થોડું ઘણું આપણું ફૂણું પડ્યું હોય એટલે એને દુરુપયોગ થઈ જાય. જો વધારે ગડબડ કરવા ગયા તો સેટલ કરીને ત્યારે ધીરે ધીરે હેકા કરવું, થોડું ઘણું થોડું ઘણું, મનમાં જરા પણ એના પ્રત્યે ઉચાટ કે કચવાટ કે ના થવો જોઈએ, નહીં તો દેખાઈ જાય બધું. પ્રયોગ કરવા જેવા છે, થોડું ભક્તિ વધે પછી થાય. સારું વાતાવરણ ઉભું કરવા માટે ખરાબનો સામનો કરવા કરતા સારાનું પણ વધારવાનો પ્રયત્ન કરવો, એટલે નામ સ્મરણ કરવું, રાગદેશ મોળા પાડવાનું, એક બાજુથી આ ને એક બાજુથી આ ને બધું આવે ને, ભજન કરવું એ વધારી દેવાનું, એટલે શક્તિ વધે, એટલે ઓટોમેટિક સામનો થઈ જાય. સામનો કરવો પડે એવું કઈ ના હોય, ઉલટો ધીમો પડી જાય, ધીમું ધીમું ધીમે ધીમે. કારણ કે ચાવા વાળું તો જોઈ ને, કોઈ મને ચાહતો હોય પછી તમે આમ તેમ કરવા માંડો તો થાકી જાવ તમે. આપણે આપણે દિવાલ આડી ઉભી કરી દઈ પછી એને ખબર પડી જાય કે સારું દિવાલ બરાબર નથી. તો અમારા ઘરો ઉપરથી કહું છું, એની મેળે બંને સમાધાન હરખો આવો. કોર્ટ જાય ખબર પડે છે, વેપારી જ છે બધા, ચારે બાજુ કોર્ટ જાય ખબર પડે કે ના પડે ભાઈ? કોર્ટ જાય ખબર ના પડે? કોઈ ધંધો કરે ખોટનો, જન્મ લીધા પછી આવડું બાળક ના કરે, મારું છે લઈ લ્યો. ખરાબનો સામનો કરવો એટલે ઈર્ષ્યા દેખાય મોહ ક્રોધ લોભ આપણામાં હોય એનો સામનો કરવો, એના કરતા આપણું બળ વધારવું, ભક્તિ કરીને આપણું બળ વધારવું, સ્મરણ નિવેદન ફલાણું, કેટલી બધા રસ્તા છે એમાંથી એક આપણે આખો દીમાં અહીં કર્યું એટલું પછી કંઈક કરી તો કેવું થાય? ક્યારેક ક્યારેક ભગવાન ભાઈ બહેન હરી હરી કરી લેવું, તારી ઉપાડી લેવી, તો દાંત કંઈકમાં તારી તો છે જે બરાબર છે. હાથી આવે, હાથી કોયલ ને બોલતો હાથી આવે. હરિયમ સાહેબ, સારું વાતાવરણ ઉભું કરવા માટે ખરાબનો સામનો કરવો, એના કરતા સારાનું બળ વધારવું. સારું શું છે? ભગવાનનું નામ, ભક્તિ વધારવી, એની મેળે સામનો ઈ કરી દે શક્તિ અંદર આવી અથવા રસ્તો કાઢી આપે. વેલા સેલા સેલો એ માનક છે એમ લીખું છે. જે બળવાન છે, લીટો કરવા જેવું છે, ચાલ પછી, જે બળવાન છે તે સારા વાતાવરણને ઉપજાવી શકવાનો છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે ખરાબ વાતાવરણને ઉભું કરીને ફેલાવનાર શૈતાનની વૃત્તિઓ એના મનને હરાવી કે અંફાવી શકતી હોતી નથી. શૈતાન કોને કીધું? કેમ શેમાંથી ઝઘડવાનું આવે? એ શેમાંથી આવે? મનાથી બધું શેમાંથી બને?
દેવદાનવ નું યુદ્ધ, કોનું કોનું યુદ્ધ હોય? દેવ અને દાનવ. આત્મા ને પ્રકૃતિ મૂળ આવે. હા, વાત સાચી સારી, પણ વચ્ચે થઈ છે મૂળ પાયવા. જે બળવાન છે તે સારા વાતાવરણ ઉપજાવી શકવાનું, એ વિશે તો કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે ખરાબ વાતાવરણને ઉભું કરીને ફેલાવનાર શૈતાની વૃત્તિઓ એના મનને હરાવી કે અંફાવી શકવાની નથી. સારું વાતાવરણ સાચવવાના પ્રયત્નમાં પણ શૈતાનનો રંજાડ મટી જતો હોય છે એવું નથી. તમે સાચવવા જાઓ ત્યારે વધારે બગાડવાનો પ્રયત્ન કરે. શૈતાનની વૃત્તિ છે એ કંટ્રોલ ના જ કરી શકે, ગમે એમ કરો તો એ નીકળી જાય. બાકી તો કઈ સાધન ભજન કરતું નથી તો શું કરવું? તો પણ આપણે એ સમયે પણ એ સારા અને બુરાના સંગ્રામમાં સારું જ વિજય પામે છે અને એ ટકે છે. વહેલા મોડું એને વિજય થાય. આપી દે પેલા હવે ડી આપી દે, ડી ડી આપવાની. હેટરાજન લઈ લે, હેટરાજન 10 ગોળી ઓકે. ખાંસીમાં હેટરાજન લેવાની, હેટરાજન. હવે આગળ આવે છે, ચાલુ છે. ગમે તેવા ખરાબ વાતાવરણની અસરમાં આપણે હોઈએ, પણ જો પ્રભુની કૃપાને લીધે કોઈ ક્ષણોમાં સારા સંસ્કારોના મોજા આપણને અથડાઈ જતા, સ્પર્શી જતા લાગે અને એને પકડી લઈએ અને આવી રીતે એની એવી સારી તકોને, એટલે કે એવા મોજાને પકડી લેવાની કળા જો આપણને આવડી જાય ને તો આપણે આપણામાંનું નવું જીવન સર્જાવી શકીએ છીએ. સાહેબ આવી વાત છે ઝીણી ઝીણી. એ તો કે રાઘવું લાગે, જલ્દી ના થાય મોજા બજા પકડવા. આ બધા પ્રયોગો છે મોટા, ને પ્રયોગો કરવા, મોટામાં તો પ્રયોગો જ કરવાનો આવે. ત્યાં એ વાંચી મૂકી દેવા જેવું નથી. ચોપડી મોટાએ કીધું છે સંબોધનમાં કે મને એક વાત પ્રમુખ બનાવ્યો સ્વામી ચિન્મયાનંદ. ચિન્મયાનંદ ક્યાં થઈ ગયા? એક વાર દર્શન થયું એમાં કૃષ્ણાનંદ સ્વામીના ભાદરણ આશ્રમ આવેલા, ગીતાના પ્રણેતા હતા. એ ગીતાનું પ્રવચન કે કઈ પ્રચાર કરવા ફોરેન જતા, એ સ્વાગત સ્વાગત હતું. એને કઈ મહાયજ્ઞ માંડ્યો ગીતા, એમાં પારાયણ ને બધું આવે ને ગીતા. પછી પ્રમુખ બનાવે મોટા ને, પ્રમુખ મોટા બન્યા પછી તો પારાયણ ને આ પડી, પારાયણ થી કાંઈ ફેર પડે નહીં. એ વાત ખોટી છે. ગીતા એ કીધું એમ કરવું. આપણે મકાન બનાવવું હોય તો આર્કિટેક્ટ પાસે નકશો બનાવી પછી એ કરવું પડે ત્યારે થાય, નહીં તો ગીતા કઈ પારાયણ કરે કઈ થાય નહીં. હું તો એ વાત ના માનું. એમ એવું બધું આવે, કરવું આ કરવું, આ બધું સાંભળી લીધું પછી પ્રયોગમાં મૂકવાનું ટ્રાય કરવું. એમાં આપણે જીતીએ હારીએ જોવું નહીં, ભલે થોડું ક્યારેક હારી જાય સાહેબ, એમાં હું ફેર પડી જાય. હારી જાય તો પાછા રોજ હારતા હોય એક વખત વધારે હાર્યા, આ જીતા તો ખરા ને ક્યારેક. ભલે એક વાર હારીએ ને તો ખબર પડે મનને કેવું દુખે, પછી આપણે બીજી વખત હારવાનું મન ના થાય, એમ થાય કે આપણે જીતવું જ છે, તો હેરાન થઈ જાય છે. આમાં તો જરાક જાગી ગયા પછી આવું થાય છે, નહીં તો એવું ના થાય. આવતા જાય ગા નાયલા કરે. એટલે મોજાને પકડી લેવાની કળા જો આપણામાં આવી જાય ને તો નવા સંસ્કારના બળે આપણે નવું સર્જાવી શકીએ. અવળા વાતાવરણમાં પડેલા હોવા છતાં કોઈ સંસ્કાર બળે આપણે સત્સંગમાં પડ્યા હોઈએ તો પણ આપણને લાભ થવાનો જ છે. બોલો, એવા વાતાવરણમાં લગનમાં ગયા તો આપણને તો માફક આવે એવું વાતાવરણ ના હોય તો એમાં તમને આનંદ રહી ભજન કર્યા કરો, ખબર ના પડે કરો નૈડું ગાય.
જાણું આ બધા પ્રયોગ તો જીવનમાં થવા જોઈએ. એને લીધે ઉદાસીન રહેવું ને એવું ના કરવું, એને લીધે એવું ના કરવું, પણ રહેવું જોઈએ આનંદ પ્રસન્નતામાં જ. નહીં તો આપણે લગ્નમાં ગયા ના કહેવાય. થોડાક સમયને માટે જૂનું વાતાવરણ આપણી સામે રહ્યા કરશે, એનું ગુંજન અને અસર પણ રહ્યા કરવાની, પરંતુ જો સામાનું ખેંચાણ હશે, જો આપણે જૂનામાંથી દિલને અઠાવ્યું હશે, હૃદયથી ભાવભર્યું સ્મરણ થયા કરતા કરતા, તો તે સુંદર વાતાવરણ જામતા વાર નહીં લાગે. એક વખત એની લહેજતની મજા દિલમાં પડવા લાગી તો પછી કોઈ બળ એવું નથી કે જે એ વાતાવરણને બદલી શકે. લિજ્જત પાપડ કેવો ભાવે, લિજ્જત જ છે આમાં. શબ્દ વાય ભરોસ. એક વખત એની લેજત આવી ગઈ મનમાં દિલમાં બરાબર, પછી તો વાતાવરણને બદલી નાખે. જેમ ખરાબમાં પ્રલોભન છે, ખરાબના પ્રલોભન છે, એના કરતા એનાથી ક્યાંય વધારે ખેંચાણ વાળા પેલા પહેલાના આકર્ષણો હોય છે. તમને ખેંચી લઈએ જો આપણામાં એવી તીવ્ર ઉત્કટ ભાવના ઈચ્છા પ્રગટેલી હોય છે તો. ખરી રીતે માનવી માત્રની અંતર્ગત વૃત્તિ તો ભગવાન તરફ વળવાની જ હોય છે. ભગવાન તરફ વળવાનું મન હોય તો જ આવે મંદિરે બધા. આપણે કામ કરીએ, ભજન કરીએ, મંદિરે આવી કામ કરીએ, ભગવાન તરફ જવાની વૃત્તિ હોય છે. આ વાતાવરણ આપણા સર્જનમાં ઘણો ભાગ ભજવે છે. હવે આવે સત્સંગથી શું લાભ થાય. શું લાભ થતો હોય છે સત્સંગથી? સાહેબ બધું ઘર ખાટલો અને સાત બધું હચવાઈ જાય. છીકુ આવી જાય તો પછી છછેડ આવી જાય. સત્સંગથી લાભ એટલે અનુભવી લોકોએ જોયું કે માનવી આ બધું પણ કરી શકશે એવું લાગતું નથી, તો સત્સંગ કરો. બીજું બધું માથાકૂટમાં બહુ ના કરો. થાય ના હોય, દુઃખથી ત્રાસી ગયેલા હોય એ કદી યોગ કરી શકવાના નથી. કર્મયોગ, જ્ઞાન યોગ કે ભક્તિ યોગ, ત્રણમાંથી એક થાય એ સત્સંગ થાય. જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ ગ્રહી શકવાના નથી. એટલે એમણે સહેલામાં સહેલો ઉપાય બતાવવાની કરુણા કરીને કહ્યું છે કે ભાઈ તમે સત્સંગ કરો. ભગવાનનું નામ સહેલાઈથી લઈ શકાય એવું છે, છતાં માનવી લઈ શકતો નથી. કોયલ ને રામ બોલવી બોલે તો આપણે બોલી શકીએ, તો એ ના બોલી તો કોયલ થઈ ગયા આપણે, એવું છે. માટે સત્સંગ કરવાથી ભાવના જરૂર કુણી રહેશે. સત્સંગ કરવાથી લાગણીનું રૂપાંતર ભાવનામાં થશે એટલે વધારે કુણી થાય. ભાવના વિના તો સંસાર પણ નભતો નથી. લલિતને ફોન કર્યા નથી. સંસારમાં પણ એકબીજા પ્રત્યે પ્રેમ રહી શકે છે. જેને લીધે ભાવના હોય તો જ રહીએ, બાકી રહીએ નહીં. બીજું કાંઈ પણ હાલે નહીં એમાં. ભાવના ના હોય એટલે સંબંધ હરખા ના. ભાવના વિના તો સંસાર પણ નભે નહીં. સંસારમાં પણ એકબીજા પ્રત્યે પ્રેમ રહી શકે છે. ભાવના વિના તો સંસાર પણ નભતો નથી. અને સત્સંગ કરીએ આપણે તો ભાવના કુણી કુણી થાય. કુણી કુણી થયો એટલે ભગવાન આવ્યો, અમે પ્રેમ વાળું વાતાવરણ થાય. સંસારમાં પણ એકબીજા પ્રત્યે પ્રેમ રહી શકે છે, એ ભાવનાને લીધે જ બને છે. અને ભાવના સત્સંગને લીધે કુણી રહ્યા કરે છે. તમે જો ભગવાનની ભાવનામાં પ્રગટી ગયેલા આત્માનો સત્સંગ કરશો તો એમનો પ્રકાશ તમને જળવાય છે, સ્પર્શ્યા વિના રહેવાનો નથી. ભાવના વિના તો સંસાર પણ નથી નમતો. સંસારમાં પણ એકબીજા પ્રત્યે પ્રેમ રહી શકે છે.
ભાવના હોય તો એ ભાવનાને લીધે મને અને ભાવના સત્સંગને લીધે કુણી. તમે જો ભગવાનની ભાવનામાં પ્રગટી ગયેલા આત્માનો સત્સંગ કરશો તો એમનો પ્રકાશ તમને સ્પર્શ્યા વિના રહેવાનો નથી. એ જીવતા હોય કે ના હોય પણ તમે એને યાદ કરીને ભાવથી એને બરાબર અંદર ઉતારો ને એનું કાર્યો ચિત્ર એનું કેવું હતું એ બધું તો ભાવના વધે. તો આપણી દ્વંદ્વાત્મક ભૂમિકાને લીધે અનુભવાતો નથી. પ્રકાશ સ્પર્શ તો છે પણ આપણી ભૂમિકા રાગદ્વેષવાળી હોવાથી આપણને અનુભવાય નહીં. એ તો અંદર સંસ્કાર રૂપે પડી હોય ન જાય. એમ આવા મહાત્માઓના સમાગમથી પણ પ્રકાશ મળે છે. સોરી સોરી, સૂર્યનારાયણને કારણે જે પ્રકાશ સ્પર્શે છે એમાં હારા નાના બધાને સ્પર્શે જ છે. એમ આવા મહાત્માઓના સમાગમથી પણ પ્રકાશ મળે છે. આંદોલનો એનું કામ કરતા થાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે મેલાને પણ ઉપયોગમાં લઈ શકાય છે. કે લે છે ને અત્યારનું વિજ્ઞાન તો કેટલું ગંધારું, એમાંથી કેટલું સારું કરે. પેલી થેલી બનાવી પોલિથીન એમાંથી કેવો થેલો બનાવ્યો, એમાંની અંદર ચોપડી મૂકી, એનું પાછું પાણી વાંધો ના આવે. ગંધારું મેલવું એટલે સંડાસ ની બધી એમાંથી ખાતર બને, પછી માંડવી બને, આપણે જ ખાય. એવું જ છે, ગાયના પોદરા, ભેંસના પોદરા, બળદના પોદરા, ગધેડાની લાદ, ઘોડાની લાદ અને માણસનું મળ એ બધું ખાતર થાય ને એમાંથી માંડવી આવે, પાછી આપણે ખાવા આવે એમ જ જાય છે. એટલે સાહેબ એક દી કહેતા હતા પાણી કુદી ઘટવાનું નથી, કારણ કે એ ઉપરથી નાખે એટલું પાછું ખેંચી લે છે, પાછું નાખે. ભગવાન કેટલું કામ કરે કલ્પના તો કરે, એ પાણી ઉપર તો સમજાઈ જાય છે. બાકી હાલે એક ગ્લાસ પાણી ના મળે તો શું થાય માણસ, હવાને તો આગું રાખો, કારણ કે એને તો હાલે જ નથી. મેલાને પણ ઉપયોગમાં લેવાય, એનું ઉત્તમ ખાતર થાય, પણ એ માટે મેલામાં ઉતરવું પડે, પ્રકૃતિની અંદર ઉતરીને જોવું પડે ગંધારું કેટલું ક્યાં ખરામ પડ્યું છે. આજે એવું કર્મ પણ યંત્રની મદદથી પરભારવું પણ થઈ શકે એવો પણ સંભવ છે. યંત્રથી બધું થઈ જાય ને મેલું ફાળ ફળ કે અંદર ઉતરો નહીં તો એ બહાર આવી શકે. નામ સ્મરણ કરો એટલે તમારે બહાર આવી જાય બધું. પરંતુ મેલું જે જેમનું તેમ હોય તેને તેમનું તેમ ત્યાં ને ત્યાં રાખી મૂકીએ તો તે ખાતર ના બની શકે, ખેતર સુધી લઈ જવું પડે. પણ એને ત્યાંથી ઉઠાવીને એનો સંગ કરીને માથે ટોપલો ઉપાડીને એનું ખાતર થઈ શકે એવી એવાની સાથે ભેળવવામાં આવે છે. પછી એને ખાતર કરવા માટે બીજી વસ્તુ એને ભેળવે. આપણે નામ સ્મરણ એને મનને ભેળવો તો પછી અમુક કાળે મેલાનું રૂપાંતર થઈ જાય છે અને તેથી જીવને શિવ થવાપણાની જરૂર અને મહત્વ હૃદયમાં હૃદયથી સમજાય તો કોના વડે કરીને કોની સાથે કેવું મિશ્રણ થવાથી તેમ થશે તેની સમજણ પ્રગટે. કે આપણા મનને આપણે નવદા ભક્તિમાં ભેળવો તો ખાતર સારું થાય અને તે પ્રમાણે પ્રેમ ભક્તિ જ્ઞાન યુક્ત થઈને તે પડે પડે તે ભરતો એનું તેમ પણ થઈ શકે. સારું ચાલો, ઘણું થયું. 112 લખી દે.